નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. સીધું અને સટમાં આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક બાદ એક વિવાદો પણ સામે આવી રહ્યા છે, મહત્વના સમાચારો પણ સામે આવી રહ્યા છે. જે પ્રકારે ક્ષત્રિય સમાજને લઈને રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, ખૂબ વિરોધ કરવામાં આવ્યો અને ક્ષત્રિય સમાજ હજુ પણ પોતાની માંગ પર અડગ છે, ત્યારે આ તરફ બીજો એક નવો વળાંક આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે અને એ પણ મહારાજાઓને લઈને. ક્ષત્રિય સમાજ પર ફરી એકવાર નિવેદન આપવામાં આવ્યું છે અને એક મહત્વના રાજનીતિના સમાચાર પર નજર કરીશું. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે લોકસભાની ચૂંટણી આવતા લોકોને રીઝવવા જતા નેતાઓ મંચ પરથી આવો વાણી વિલાસ શા માટે વારંવાર કરે છે. આ તમામ સમાચાર જોઈશું સીધું અને સટમાં. અને ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમથી બજર વાગી ચૂક્યું છે. લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ તો 2024ના લોકસભા ચૂંટણીના રણમાં રાજકીય દળો અને નેતાઓ એકબીજા પર નિવેદનોના બાણ છોડી રહ્યા છે. ભાજપના નેતા અમિત માલવિયા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજપૂત સમાજ અંગે આપેલા નિવેદનનો એક વિડીયો શેર કર્યો છે અને રાહુલ ગાંધી પાસેથી તાત્કાલિક રાજપૂત સમાજની માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી છે. જે વિડીયો અમિત માલવિયાએ શેર કર્યો તેમાં રાહુલ ગાંધી કહે છે કે મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા હતા તેવું તેઓ કરતા હતા, તેમને જેમની પણ જમીન જોઈતી હતી એ જમીન છીનવી લેતા. રાહુલ ગાંધીના નિવેદન પર ઘમાસાણ મચ્યું છે. રાહુલના નિવેદનને લઈને હવે વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓ રાહુલ પર પ્રહાર કરી રહ્યા છે, ત્યારે સાંભળો શું કહ્યું રાહુલ ગાંધીએ. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહિયે હોતી થી ઉઠા કે લે જાતે થે. કોંગ્રેસ પાર્ટી ઓર હમારે કાર્યકર્તાઓ ને દેશ કી જનતા કે સાથ મિલકર આઝાદી પ્રાપ્ત કી, લોકતંત્ર લાયે ઓર સંવિધાન દેશ કો દિલવાયા. અને સાથે જ ફરી એકવાર બજર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હાલ ચારેય તરફ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર પલટવાર સામે આવી રહ્યા છે. જે નથી તે વાતને લઈને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે, તેમણે કહ્યું સમાજ ભોળો જરૂર છે પરંતુ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ છે જેણે એકતા કરવાનું કામ કર્યું છે. ત્યારે સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું, તેમણે કહ્યું શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી છે, કોંગ્રેસની આંચકી લેવાની માનસિકતા છે. શું કહ્યું તમને, આવો સાંભળીએ. કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાત કે પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલજીને કહા કે અંગ્રેજો ઓર રાજા મહારાજાઓ કે સંબંધ થે, વો યે બિલકુલ ગલત બાત હે. ઓર જો ઉન્હોને કહા હૈ, કલ જો રાહુલ ગાંધીને કહા હૈ કે રાજા મહારાજાઓ કી ભૂમિ હમને જપ્ત કર લી, હમને છીન લી, એ છીનને કી માનસિકતા એ કોંગ્રેસ કી હૈ. અબ યે બહુત જ્યાદા વાયરલ હુઆ, સબકો પતા ચલા કે કોંગ્રેસ કી માનસિકતા ક્યા હૈ, ઓર ઉસી કી વજહ સે ઉનકે પાસ કોઈ મુદ્દા નહીં હૈ તો એસે ગલત મુદ્દે ઉછાલને કી કોશિશ કરતે હૈ. સાથે ફરી એકવાર નજર વાગ્યું. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 પર નજર કરીએ તો રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ પરના નિવેદનનો મુદ્દો ભાજપ નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે કહ્યું. તેમણે કહ્યું પરસોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે, હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માંગશે કે કેમ. જે પણ સમિતિ છે ને જે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે એના માટે માફી આદરણીય રૂપાલાજીએ વખતો વખત માંગી છે,
અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી પણ કહેવામાં આવ્યું છે, બધા અમને સાથ સહકાર બી આપી રહ્યા છે. આજે પણ કમલમમાં તમે જુઓ તો મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો આવી રહ્યા છે. પણ રાહુલ ગાંધીજીએ જે રાજા રજવાડાઓની જમીન બાબતે બકફાટ કર્યો છે, જે કહ્યું છે કે જમીન તો ઉઠા કે લઈ ગયે થે, જમીન કોઈ ઉપાડી શકે કે નહીં, એવું અત્યારે પણ રાજનાથસિંહે કહ્યું છે. અને સાલિયાણા કોના સરકારમાં બંધ થયા હતા, તો હું એટલું જ કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ આના માટે માફી માંગશે કે કેમ, પહેલા એ નક્કી કરે કોંગ્રેસ. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 પર નજર કરીએ. રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિય યુવાનોએ રાહુલની સામે રોષ ઠાલવ્યો છે. રાજા રજવાડાએ હંમેશા આપ્યું છે, ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે. તેમણે કહ્યું, રાહુલના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ, ક્ષત્રિય સમાજ આનો જડબાતોડ જવાબ આપશે. સમાજમાં ખૂબ રોષ છે આ વાતને લઈને, અને હવે ક્ષત્રિય સમાજના ગામમાં કરજો લ્યો કોંગ્રેસ વાળા. એટલે આ લોકોને આની પાસે કોઈ મુદ્દો છે નહીં. અહીંયા કોંગ્રેસના 10 જણા આંટા મારે છે અને જેમ ફાવે એમ નિવેદનો કરે છે. એના એના રાષ્ટ્રીય નેતાની માનસિકતા છતી થાય છે આનાથી. લાગણી દુભાઈ જ નહીં આમાં. હવે રાહુલ ગાંધી એટલે રાષ્ટ્રીય નેતા કહેવાય કોંગ્રેસનો, બરોબર. એ અને એ પાછું જાહેર કાર્યક્રમમાં બોલ્યા છે એ, બરોબર. એટલે હવે પ્રક્રિયા જોઈએ, હવે શું લે છે સમાજ એના માટે. તો હવે શું કઈ શબ્દો જ નથી રાહુલ ગાંધી માટે, બરોબર. વિરોધ થશે ભવિષ્યમાં, વિરોધ થશે, બરોબર. એની અસર જોવા મળશે કાલથી તમને. હવે રાજા રજોડાએ હંમેશા આપ્યું છે, રાહુલ ગાંધીએ જેનું નિવેદન આપ્યું છે, જેને જાહેર મંચમાં જાહેર સભામાં જે કેરળમાં એ રીતે બોલ્યા છે, એ એક સમાજ માટે બહુ દુઃખની વાત કહેવાય. એટલે આજે રાહુલ ગાંધીએ હવે કોંગ્રેસને પણ આમાં કોણ સમાજ વોટ દે. આજે જ્યારે આવી વાત જે રાહુલ ગાંધીએ કરી છે, જાહેર મંચમાં કરી છે, જાહેર સભામાં કરી છે, એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ પણ એનો જડબાતોડ જવાબ આપશે. રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય કક્ષાના નેતા છે, અને રાષ્ટ્રીય મંચ ઉપર થઈ અને આવી રીતના જો બોલતા હોય રાજા રજવાડા વિરુદ્ધમાં, અને જે કોંગ્રેસ સરકાર દ્વારા સાલિયાણા બંધ કરવામાં આવેલા, અને ત્યારે જે તે સમયે બધા રજવાડાઓને અને જમીનો બધી લેવલ લઈ લીધી લઈ, એ બાબતે અત્યારે અમારું એ જ કહેવાનું છે કે જો આ ક્ષત્રિય સમાજ આ રીતે ખૂબ જ આનો વિરોધ કરશે. રાહુલ ગાંધીએ કરેલી વિવાદિત ટિપ્પણીનો મામલો આણંદ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. રાજકીય પક્ષો રોટલી શેકી રહ્યા છે. અખંડ ભારત માટે ક્ષત્રિય સમાજે બલિદાન આપ્યું છે. ભાનુ પ્રતાપસિંહે કહ્યું, રાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દા પર ચર્ચા કરી લેવાશે, નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ રાજા જોયા પણ નથી. જયપ્રકાશસિંહે કહ્યું કે ક્ષત્રિય સમાજ હવે શાંત નહીં બેસે. હાલમાં જ પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને જે ક્ષત્રિય સમાજમાં રોષ હતો, તે વચ્ચે હાલમાં જ એક રાહુલ ગાંધીનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. મહત્વનું છે, સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો આપણી પાસે ઉપસ્થિત છે. ભાનુ પ્રતાપસિંહ જે શ્રી કરણી સેનાના અધ્યક્ષ છે, તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છો આ, જ્યારે એક બાદ એક આ પ્રકારની સામાજિક ટિપ્પણીઓ સામે આવતી હોય છે રાજકીય પક્ષો દ્વારા. હું આપને કહું કે રાજકીય પક્ષ પોતપોતાના પક્ષની રોટલી શેકવા માટે અમારા સમાજને ઘસીટી રહ્યો છે. આ એ જ સમાજ છે કે જેને અખંડ ભારત બનાવવા માટે તમામ 36 વર્ણને સાથે લઈને અખંડ ભારત બન્યું છે. ફક્ત 36 સમાજની લાલસા નહીં, આના જોડે જે અમારું 36 વર્ણ 36 કોમ અમારા જે જોડાયેલી છે એનું પણ આ અપમાન થઈ રહ્યું છે જ્યાં સુધી લાગે. કેમ કે એક ફક્ત ક્ષત્રિયોથી કે કોઈ પણ અન્ય સમાજ વગર અમે આ વસ્તુ કરી નહોતા શકતા. પણ રાજા રજવાડાના સમયમાં આપ જાણો છો કે લોકોને ન્યાય મળતો હતો, અને હાલની પરિસ્થિતિમાં રાજકીય દ્રષ્ટિએ બધા પોતપોતાની જે રોટલી શેકવાનું જે આ કાવતરું ઘડી રહ્યા છે, અને જે સમાજ જેમણે આખા અખંડ ભારત માટે ઘણું બધું બલિદાન આપ્યું છે, અને એમના ઉપર અભદ્ર ટિપ્પણી કરીને જે સમાજને લાછન લાગે એવું કામ કરે છે, તો ક્ષત્રિય સમાજ ક્યાં પણ આ વસ્તુને સહન નહીં કરી શકે અને સાખી પણ નહીં લેવાય આ બધી વસ્તુ. જે પ્રમાણે રાહુલ ગાંધીએ આજે સ્ટેટમેન્ટ આપ્યું છે, 1 તારીખે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે આણંદમાં, એમાં આ મુદ્દો ચર્ચા શકે કે હાલમાં અમારા રાષ્ટ્રીય લેવલ ઉપર આ મુદ્દાની ચર્ચા થશે, અને જેમ જેમ અમારા રાષ્ટ્રીય લેવલના અને પ્રદેશ લેવલના અમારા જે અધ્યક્ષ છે એ જે રીતે અમને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.
જી આ તો જે પ્રમાણે ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ જે છે આણંદ જિલ્લાના જયપ્રકાશભાઈ સિંહ તે આપણી પાસે ઉપસ્થિત છે. જયપ્રકાશસિંહ, જાણવા માંગીશું કે જે પ્રમાણે આ નિવેદન આવ્યું છે કેવી રીતના જોવો છો રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને જમીનો લઈ લેવા બાબતે? પહેલું તો હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું, એમણે કોઈ રાજાઓને જોયા છે? એમની એટલી ઉંમર જ નથી કે રાજાને જોઈ શકે, તો એમને ક્યાંથી ખબર કે આ અમે જમીનો લઈ લીધી? પણ એક જ સમાજના રાજા નહોતા, બીજા ઘણા બધા હતા, પણ આ એમને એક રાજકીય રોટલો શેકવા માટે અમારા સમાજનો ઉપયોગ કરે છે. બીજા પક્ષવાળા છે એ અમારી બેન દીકરીઓ, એમની પણ એટલી ઉંમર નથી કે એમણે જોયું હશે કે અમારી બેન દીકરી અંગ્રેજો સાથે રોટી વ્યવહાર કર્યો, બેટી વ્યવહાર કર્યો એવું કહે છે. એમનો પણ જન્મ નહોતો, તો એ બધા જાતે બનાવીને એક રાજકીય રોટલો શેકવા માંગે છે. આ બંને પક્ષવાળાને અમે કહીએ છીએ કે હવે અમે બહુ સાંભળી લીધું છે, બહુ સહી લીધું છે, હવે ક્ષત્રિય સમાજ આજે પણ શાંત નહીં બે, કાલે પણ શાંત નહીં બે, અમે બંને ઉપર ચર્ચા કરીને બંને ઉપર આક્રોશ કરીશું. જી હા, તો જે પ્રમાણે હવે આ જ્યારે પુરુષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ હતું ને ત્યારબાદ હવે જે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ આવ્યું છે તેને લઈને હવે ક્ષત્રિય સમાજમાં જે આ પહેલી તારીખે મીટિંગ થવાની છે તેમાં કદાચ આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનશે અને કઈ રીતના આ જે સમગ્ર વિષય છે તેને લઈને નિર્ણય લેવામાં આવે છે તે પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે. કારણ કે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ને તે વચ્ચે ક્ષત્રિય સમાજમાં હવે જ્યારે આ બીજું એક નિવેદન તેમને ટાંકીને કરવામાં આવ્યું છે ત્યારે હવે કયા પ્રકારેના જે આગળના પગલાં ભરાશે તેને લઈને હવે આગળ ચર્ચા થશે ને જે પ્રમાણે તેમનું જે નેતૃત્વ સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય ને લઈને આ એક વાત સામે, આ સાથે જ દમણમાં નહીં મિલેગા વો મિલેગા મગર મહિલા કે બેંક અકાઉન્ટ મેં હમ 1,00,000 રૂપિયા સાલ કા ડાલેંગે તો યે હો ગઈ પહેલા કદમ, કરોડો લાખપતિ કા પહેલા કદમ. અબ મેં આપકો દૂસરા કદમ બતાતા હું. યહાં પે મુજે દિખ રહે હૈ નરેન્દ્ર મોદી જી ને અંકલ જી ને બહોત સારે લોગો કો બેરોજગાર કિયા હૈ, પ્રફુલ્લ પટેલ જી ને બહોત સારી યહાં પે નોકરિયાં ખતમ કી હૈ, મેં મુજે દિખ રહા હૈ, યે દેખો હાં દિખ રહા હૈ. અબ અંબાની કા જો બેટા હૈ વો જોબ માર્કેટ મેં ઘુસને સે પહેલે અદાની કા બેટા, અંબાની કા બેટા, ટાટા કા બેટા, વો ભૈયા અમિત શાહ કા દૂસરા લેવલ કા આદમી હૈ. ઉસને કભી ક્રિકેટ ખેલી નહીં મગર વો તેંડુલકર જી કી જગહ પે બેઠા હુઆ હૈ, બટ વો અલગ બાત. તો વો અપ્રેન્ટિસશિપ કરતે હૈ, એક સાલ કી અપ્રેન્ટિસશિપ હોતી હૈ, ઉનકી ટ્રેનિંગ હોતી હૈ, સેલરી મિલતી હૈ, ઓર ફિર ઉસકે બાદ એક સાલ કી ટેમ્પરરી, 6 મહિને કી ટેમ્પરરી નોકરી કરને કે બાદ ઉનકો પરમેનન્ટ નોકરી મિલતી હૈ. મગર હમારે જો બેરોજગાર યુવા હૈ ઉનકો યે મોકા નહીં મિલતા. હાં, ઇસીલિયે તો મેં આયા હું યહાં, અબ મિલેગા. અબ હમને સીધી સી વાત રખી હૈ, હિન્દુસ્તાન કા કોઈ ભી ગ્રેજ્યુએટ હો, ડિપ્લોમા હોલ્ડર હો, કોલેજ યુનિવર્સિટી જો ભી, ઉસકો હમે એક અધિકાર દેને જા રહે હૈ. જૈસે મનરેગા મેં રોજગાર કા અધિકાર દિયા થા, ગાંવ મેં કામ કા અધિકાર દિયા થા, અબ હમ પૂરે હિન્દુસ્તાન કે ગ્રેજ્યુએટ્સ કો અધિકાર દેને જા રહે હૈ. અધિકાર કા મતલબ અગર આપને માંગા ઉસકો પૂરા કરના પડેગા, કાનૂન હૈ, અગર આપને માંગ લિયા તો સરકાર કો દેના હી પડેગા. અબ ક્યા દેંગે બતા રહા હું આપકો, અપ્રેન્ટિસશિપ મિલેગી, એક સાલ કી અપ્રેન્ટિસશિપ હોગી, પ્રાઇવેટ સેક્ટર મેં, પબ્લિક સેક્ટર મેં, સરકારી ઓફિસિસ મેં, સરકારી હસ્પતાલો મેં, એક સાલ કી પહેલી નોકરી પક્કી. પહેલી નોકરી પક્કી મતલબ કોઈ ભી બેરોજગાર યુવા ગ્રેજ્યુએટ કહે સકતા હૈ, ભૈયા હાથ ઉઠા કે કહે સકતા હૈ મુજે અપના અધિકાર ચાહીએ. જૈસે હી વો કહેગા, સરકાર કહેગી ઇધર આવો, ચલો યે લો, ઇસ પ્રાઇવેટ કંપની મેં તુમ્હે 1 સાલ કી નોકરી મિલ રહી હૈ, ઉસમેં તુમ્હારી ટ્રેનિંગ હોગી, 1,00,000 રૂપિયે તુમ્હારે બેંક અકાઉન્ટ મેં 1 સાલ મેં ઘુસેંગે, 8,500 રૂપિયે મહિને કે લો, ખતમ. ઓર કરોડો યુવાઓ કો યે ફેસિલિટી દી જાયેગી. તો એક તરફ મહિલાઓ કો 1,00,000 રૂપિયે સાલ કે, 8,500 મહિને કે, ઓર દૂસરી તરફ બેરોજગાર યુવાઓ કો ટ્રેનિંગ,
और महीने के 8,500 रुपए, साल के 1,00,000 रुपए, ये हो गए करोड़ों लाखपति बन गए। अब किसानों किसान कहेंगे भैया देखो हमें महालक्ष्मी योजना जो महिलाओं का पैसा है उससे फायदा होगा, हमारे बेटों को अप्रेंटिसशिप मिलेगी, ये तो सब ठीक है बेटियों को अप्रेंटिसशिप मिलेगी, मगर हमारे लिए आप क्या करने जा रहे हो? तो किसानों से मैं कहना चाहता हूं, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों का कर्जा माफ किया, सरकार बनते ही तुम्हारा कर्जा माफ हो जाएगा, किसानों का कर्जा माफ हो जाएगा। और अलग अलग प्रोडक्ट्स के लिए सब लोगों को सही दाम मिलता है, कोई गाड़ी बनाता है उसे सही रेट मिलता है, कोई टूथपेस्ट बनाता है उसे सही रेट मिलता है, मगर किसान दिन भर काम करता है, खून पसीना देता है, उसको सही रेट नहीं मिलता, कभी नहीं मिलता। हर किसान जानता है जब उसको धान बेचना होता है, शुगर केन बेचना होता है, गेहूं बेचना होता है, एक्सपोर्ट पॉलिसी बदल दी जाती है, कुछ ना कुछ हो जाता है, उसे सही रेट नहीं मिलता। तो इसीलिए हमने कानून बनाया है, जैसे ही सरकार आएगी कानूनी गारंटीड किसान के लिए मिनिमम सपोर्ट प्राइस कानून बना देंगे कि इस रेट से कम किसान को धान के लिए, शुगर केन के लिए नहीं दिया जा सकता, और अगर किसी ने दिया तो कानूनी कार्रवाई शुरू। मजदूर बचे, मनरेगा के मजदूर, आंगनवाड़ी आशा का जो काम करती हैं वो बचे। मनरेगा आजकल 200 रुपए 250 रुपए मिल रहा है, हम मनरेगा को 400 रुपए करने जा रहे हैं, और जो आशा और आंगनवाड़ी महिलाओं को आज मिल रहा है उसको हम दुगना कर देंगे। तो मैं आपसे बस ये कहने आया हूं कि जो आपकी आपका इतिहास है, आपकी हिस्ट्री है, आपका कल्चर है, उसकी रक्षा होनी चाहिए, और उसकी रक्षा प्रफुल्ल पटेल नहीं कर सकता, आप ही कर सकते हो। आपको अधिकार मिलना चाहिए, आपको ही अपना सिस्टम चलाना चाहिए, ये नहीं कि आपके ऊपर किसी को बैठा दिया और वो राजा जैसे आप पर राज कर रहा है, पहली बात। दूसरी बात, अगर ये लोग 22-25 लोगों को अरबों रुपए दे सकते हैं तो मैं आपको गारंटी करके कह रहा हूं, यहां खड़े होकर कह रहा हूं, जितने पैसे इन्होंने 22-25 लोग के दिए ना, हम लाखों लोगों को, करोड़ों लोगों को देने जा रहे हैं। आपने 10 साल 20-25 लोगों का काम किया, अब हम अगले 10 साल जितना पैसा आपने उनको दिया उतना ही पैसा हम किसानों को, मजदूरों को, गरीबों को, बेरोजगार युवाओं को, माताएं बहनों को देने जा रहे हैं। आप हमारा मैनिफेस्टो पढ़िए, क्रांतिकारी मैनिफेस्टो है। मैंने 5 चीजों के बारे में बोला है, मगर उसमें सब लोगों के लिए हमने कुछ ना कुछ सोच कर दिया है। यहाँ पे मछुआरे बहुत हैं, आपको बहुत नुकसान हुआ है, आपकी बोट ले जाते हैं लोग, तो आपके लिए मैनिफेस्टो में आप देखेंगे तो आपके लिए बहुत जरूरी चीजें हमने की हैं। थोड़ा सा मैं आपको बता देता हूं, जो पहले आपको डीजल की सब्सिडी मिलती थी जो बंद कर गई, उसको हम फिर से चालू कर देंगे। दूसरी बात, जो भी बोट फिशिंग बोट होगी उसका हम आपको इंश्योरेंस देंगे। और तीसरी बात, जो इनलैंड फिशिंग और एक्वाकल्चर है उसको हम एग्रीकल्चर जैसे मानेंगे। तो ये मैं आपसे कहना चाहता था। यहां पे आप केतन पटेल जी और अजीत माला जी को पूरा समर्थन दीजिए और कांग्रेस पार्टी को जिताइए, जबरदस्त बहुमत से जिताइए। और ये जो हैं यहां पे आपके एडमिनिस्ट्रेटर, इसे भगाइए भाई, 15 मिनट नहीं लगेंगे। और ये सिर्फ भागेगा नहीं, सिर्फ आपसे नहीं भागेगा, ये फिर कार्रवाई शुरू होगी तो आगे पीछे भागेगा। धन्यवाद। સભા ગજવી પરંતુ બફાટ કર્યા બાદ પણ રાહુલ ગાંધીની માફી માંગવાની તેમના સંબોધનમાં ક્યાંય ઈચ્છા ન દેખાય। રાહુલ ગાંધીએ બીજા મુદ્દા પર બોલ્યા પરંતુ માફીની વાત ન કરી।
અને રાહુલ ગાંધીના કર્ણાટકમાં આપેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો રાહુલ ગાંધીના નિવેદનને વખોડી રહ્યું છે અને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસને મોટું નુકસાન થશે. કોંગ્રેસના વિરોધમાં ભાજપના લોકસભાના ઉમેદવારને મત આપી વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવાની વાત તેમણે કહી હતી. રાહુલ ગાંધીએ એ રીતનું ભાષણ આપ્યું છે કે રાજા રજવાડાના લોકો જમીન છીનવી લે છે, એટલે આ ક્ષત્રિયનું અપમાન જરાય સાખી નહીં લેવામાં આવે અને આનો બદલો કોંગ્રેસને મળશે. કારણ કે એ જે ભાષણ રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા થઈને જો ક્ષત્રિયો વિશે આવું ભાષણ બોલ્યા છે તો ક્ષત્રિયોમાં તો અત્યારે ખૂબ જ રોષ છે. ચૂંટણી વખતે ચોખ્ખી અસર પડશે, મોદી સાહેબને જ ફાયદો કરાવશે. કારણ કે રાહુલ ગાંધી જે બોલ્યા છે ને એ અપમાન જરાય દરબારું સાખી નહીં લે. અને ફરી એકવાર નજર વાગ્યું છે વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 પર નજર કરીએ તો રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂત કરણી સેનાના ગુજરાત મહામંત્રીનું નિવેદન. વિજયસિંહ જાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ 1000 વાર માફી માંગવી પડશે. તેમણે કહ્યું રાહુલ ગાંધીએ ઇતિહાસ વાંચવો જોઈએ, એમને જે કર્યું એનો આરોપ અમારા પર શા માટે કરે છે. અને વિજયસિંહ જાદવ એ પણ કહી રહ્યા છે કે રાજપૂતોને દબાવવાના આ તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. લોકોએ જે કર્યું છે એનો જ આરોપ અમારી ઉપર લગાડે છે. મૂળ વાંધો જ અમને ત્યાં છે, એને માફી જ માગવી પડે અને એવા મગજમેટ નેતાઓથી થોડું સાવચેત રહેવું પડે દરેક જ્ઞાતિએ દરેક કોમે. કારણ કે એનો વિષય નથી, એને ઇતિહાસ વાંચ્યો નથી અને ઇતિહાસ વાંચ્યા વગરનું જે નિવેદન આપે છે તે ખોટું છે. અમે ક્યાંય કોઈનું જોઈતું નથી, જે એને કર્યું છે એ જ અમારી ઉપર ખોટા આરોપ લગાડે છે. એટલે અમારા ક્ષત્રિય સમાજે ક્યારેય એવું કર્યું નથી, રાજપૂતોએ ક્યારેય કર્યું જોઈતું નથી, આજે નહીં ક્યારેય નહીં. ઇતિહાસમાં આવો અમારો કોઈ ઇતિહાસ નથી કે અમે કોઈનું જોટી લીધું છે. તો ફક્ત ને ફક્ત ઇતિહાસ વાંચ્યા વગર એ માણસે અમારા સમાજને બદનામ કરવાની કોશિશ કરી છે, એટલે 1000 વખત એને માફી માંગવી જ પડે. ગુજરાત ફર્સ્ટ બજર બાકી વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. રાહુલ ગાંધીના રાજા મહારાજા ઉપરના નિવેદનનો મુદ્દો ગરમાયો છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુલાબસિંહ પઢિયારે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું છે. ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે રાહુલે રાજા રજવાડાને લૂંટારૂ ગણાવ્યા છે. જયવંતસિંહ ચૌહાણે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું અને જયવંતસિંહ ચૌહાણે કહ્યું કે રાજા મહારાજાઓ દાતા હતા, રક્ષણ કરનારા ભક્ષણ ના કરે. રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ છે કે પહેલાના રાજાઓ અને રજવાડાઓએ દેશને લૂંટી લીધો છે અથવા જમીનો પડાવી છે એ બહુ ખોટી વાત છે અને એ અમને લૂંટારું જે સાબિત કરવા માગે છે તો એમનું એ જે કહેવાની પદ્ધતિ છે બહુ ખૂબ ખોટી છે અને એનું વખોડી કાઢું છું. આ દેશના લોકતંત્રને, દેશના લોકમંદિરને, લોકશાહીની ડબે ચલાવવા માટે 562 રાજાઓ રજવાડાનું અપમાન થયું છે, એટલે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. હું એને સખત શબ્દોમાં વખોડું છું. રાજા મહારાજો ક્યારે પણ લૂંટારા હતા નહીં, એઓ દાતા હતા. અને એ અંગે રાહુલ ગાંધીએ હજુ તો અભ્યાસ કર્યો નથી, કારણ કે તેમનો જન્મ પણ નહોતો થયો. એટલે રાહુલ ગાંધી જે બોલે છે એને સખત શબ્દોમાં વખોડો. રાજાઓ તો દાતાઓ હતા અને દાતાઓ તમને ખબર હશે કે સીબી રાજાએ પોતાની જાંઘ કાપી અને અનુરક્ષણ કર્યું હતું. રક્ષણ કરવાના પ્રજાના ભક્ષકના સ્વરૂપમાં આ કોંગ્રેસના નેતા બોલ્યા છે, એનો સખત શબ્દો વખોડું છું. રક્ષણ કરનારા ભક્ષણ ના કરે જયવંતસિંહ ચૌહાણ કહી રહ્યા છે અને રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં હાલ રોષનો માહોલ છે. ગુલાબસિંહ પઢિયારે પણ આ રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદનને વખોડ્યું છે. અને હવે લોકમત 2024ને લઈને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. રાહુલ ગાંધીના નિવેદનને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજમાં નિવેદનને લઈને રોષ છે. ક્ષત્રિય સમાજે જમીનો દાનમાં આપી છે, છીનવી નથી, ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે જમીનો પડાવવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી તાત્કાલિક માફી માંગે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે.
કોંગ્રેસ સરકારે સતત લોકશાહી પછી એના શાસન દરમિયાન ઇન્દિરા ગાંધીનું શાસન હોય કે રાજીવ ગાંધીનું શાસન હોય એમાં જાગીરદારોની જમીનો ઉપર ટોચ મર્યાદા લગાવી અને એ જમીન હડપ કરવાનું કામ જો કોઈએ કર્યું તો કોંગ્રેસની સરકારે કર્યું છે. અને હવે છેલ્લામાં છેલ્લું અત્યારે જાગીરદારો પાસે પોતાની ખેતી કરી અને આજીવિકા ચલાવે તેટલી જમીન એમના જોડે રહી છે ત્યારે અસ્તિત્વ માટે લડતો આ રાજપૂત સમાજને આજ પણ કોંગ્રેસ પીછો નથી મૂકતી અને એમ કહે છે કે રાજા રજવાડાએ આ દેશ માટે શું આપ્યું છે. હું એમને કહેવા માંગીશ કે જેમણે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું, જેમણે માથા આપી અને જેમણે પોતાની ભૂમિ મેળવી હતી, જેમના પૂર્વજો અનેક પાળિયાઓ થયા હતા, જમીન માટે લડ્યા હતા, વિધર્મીઓ માટે લડ્યા હતા, એ સમાજ અત્યારે પોતાની આજીવિકા રોજી રોટી મળી શકે એટલી જ જમીન લઈને બેઠો છે ત્યારે કોંગ્રેસને શરમ આવવી જોઈએ અને હું એના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડું છું. રાહુલ ના દાદીએ રાજાઓ પાસેથી જમીન છીનવી લીધી હતી. યુવરાજ જયવીર રાજસિંહે કહ્યું કે આવું નિવેદન આપનારા પર દયા આવે છે અને સાથે માતાજી તમને બુદ્ધિ આપે તેવું યુવરાજ જયવીર રાજસિંહ કહી રહ્યા છે. રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાંય ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી, એમનું શું વાક હતું એમાં? એ વાત કરી છે. એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે. અને આ સાથે ફરી એકવાર બજર બાકી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. સુરતના બારડોલી ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન. સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડા હાજર અને રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને કરણસિંહ ચાવડા ક્ષત્રિય સમાજ આ નિવેદનને વખોડ્યું છે. તો રાહુલ ગાંધીએ આપેલું નિવેદન એ નિંદનીય છે, કરણસિંહ ચાવડા કહી રહ્યા છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, રાજા મહારાજા કે નારી વિશેની વાતને ચલાવી નહીં લેવામાં આવે. ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સર્વે સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા, એમનું જે ધાર્યું હોય એ કરતા હતા, જમીન અડપી લેતા હતા ગરીબોની દલિતોની અને ઉઠાવી પણ લેતા હતા, આ એમનું જે વાક્ય છે, આ એમનું જે વાણી વિલાસ છે, એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં. તો રાહુલ ગાંધી દ્વારા આજે જે નિવેદન આપવામાં આવ્યું રાજા મહારાજાઓને લઈને, તેને લઈને ક્ષત્રિય સમાજ હવે એક સાથે આવી ગયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા ફરી એકવાર એમની લાગણી દુભાઈ છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે માફી માંગે. પરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું, હવે તેઓ માફી માંગશે કે કેમ? રાજનીતિને લઈને તમામ મહત્વના સમાચાર આપ સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટમાં હાલ બસ આટલું. નમસ્કાર.